ગુજરાતમાં દિવસે દિવસે દારૂ પીનારાનો વર્ગ ખૂબ જ મોટો થતો જાય છે, દારૂ પીનારાનો વર્ગ વધતો જાય છે, જેના કારણે ગુજરાતમાં દિવસે દિવસે ગેરકાયદેસર ટ્રોલા ભરી ભરીને દારૂ ઠલવાતો જાય છે. નડિયાદ ડિવિઝનના ચકલાસી પોલીસ સ્ટેશને મળી મોટી સફળતા. વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે નંબર 01 પરથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો. રૂપિયા 58 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો. મુંબઈથી ગુજરાતમાં ઘૂસવામાં આવતો હતો વિદેશી દારૂનો જથ્થો, જે ઝડપાયો. વડોદરાથી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર આણંદના ભાલેજ ઉતરી ત્યાંથી મોડી રાત્રે અમદાવાદ તરફ જવા રવાનો હતો ટ્રક. ચકલાસી પોલીસને બાતમીના આધારે હાઈવે પર રોકી તપાસ કરતા જથ્થો મળી આવ્યો. મુંબઈથી હિમાચલ પ્રદેશથી ખોટી ઇલેક્ટ્રિક સામાનની બિલ બનાવીને કરવામાં આવતી દારૂની હેરાફેરી. પોલીસે દારૂની 22,902 બોટલ કિંમત 58,34,400 રૂપિયાનો દારૂ ઝડપી ગુનો દાખલ કર્યો. ટ્રકના ડ્રાઈવરને પકડીને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જ્યારે પણ દારૂ પકડાય ત્યારે આ દારૂનું વાહન અને દારૂનો ડ્રાઈવર જો હાથમાં આવે તો બતાવવામાં આવે છે. ત્યારબાદ આ બાબતે કોઈ પણ માહિતી મીડિયા સમક્ષ મૂકવામાં નથી આવતી કે આ દારૂ કઈથી આવેલો, કોનો હતો, કોને ત્યાં ઠરવાવાનો હતો, આનો ઠેકેદાર કોણ છે. તો આવી કોઈ પણ તપાસ જો થતી હોય તો તપાસના આધારે આવા લોકોને કોઈ ફરીથી પકડવામાં આવે છે કે નહીં, જ્યારે પકડ્યા હોય તો તેને ક્યારે પણ મીડિયા સમક્ષ બતાવવામાં આવ્યા નથી ભૂતકાળમાં. તો આ વખતે આશા રાખીએ કે આવનાર દિવસોમાં આ દારૂ કોનો હતો, ક્યાં જતો હતો, આનો ઠેકેદાર કોણ છે, તે તમામ બાબતો પર્દાફાશ મીડિયા સમક્ષ કરવામાં આવે. ચાલો.